में बात करी थी हम कि कत्ल खानाओं ने सरकार तरफ थी 80% एक करोड़ रुपया ने लोन एक करोड़ रुपया ने लोन एक महीना ने अंदर पास करवामा आवे गौशाला बनावा माटे जो कि गुजरात गौशाला आयोग तरफ थी थोड़ो थोड़ो कई करवामा आवेलू छे पण आपणे एने भाई थोड़ी वधारे आशा राखी मारा तो उपाधि ना वोटला थेला खबर छे शास्त्री जी ने मारा ने खबर छे मारी गौशाला बनाई ए वक्त आया था आपणा नरोत्तम भाई हता आनंद बेन हता अमारा भागजी भाई हता रामचंद्र भगवान की जय कृष्ण कन्हैयालाल की जय जय शास्त्री बापू कोई एक वेदना जो गाय पंखा चलावा तो अंदर कॉमर्शियल बेज पर लाइट ना बिल भरवाना गाय गोचरो ने खाली करावी अने गोचरो ने व्यवस्थाओ उभी करवी पड़शे आ तो अत्यारे शुं चाले छे कैलक्युलेशन करी नाख्यु गायोनी संख्या घटी गई छे गोचरो घटाडी दियो गायोनी संख्या घटी गई छे आ जमीनो ने सीताराम करी नाखो आ सर्वाना मांडी मांडी અને ગૌવંશની હત્યાઓ સાહેબ આજના દિવસમાં ચાલે છે હમણાં મારો મરદ બોલ્યો હતો કે અત્યારે હાલે હમણાં બે દિવસ પહેલા જ એને ગાડીઓ પકડી ગઈ બધી પેલા હતી ને કે હા એને કીધું હતું પણ સાથે સાથે હું એવું એવું પડે નિવેદન કરું અમારે એવા ગૌ ભક્તો છે આજના દિવસમાં અમને આજના દિવસમાં કહે છે બાપુ લાવો આપો લાવી આપો હથિયાર બતાવો જગ્યા અમે જવાન માટે મેં તૈયાર છીએ મરવા તૈયાર છીએ પણ મેં કીધું આપણી પાસે તમે આવું કરો તમારી પાસે બીજી વ્યવસ્થા મારે શું કરવાની આતંકવાદી સંસ્થા તરફ નક્કી કર્યા મુજબ 25,000 રૂપિયા પર મંથ મળે ધ્યાન આપજો જ્યાં સુધી 18-20 વર્ષ પાકડ થઈ જાય ત્યાં સુધી એને પૈસા મળ્યા કરે અને જાય અને આખા આતંકવાદી યુદ્ધમાં કદાચ ક્યાંક મરી જાય તો એના પરિવારને એ સંસ્થાને આતંકવાદી સંગઠન દ્વારા રૂપિયા 50,00,000 મળે અને મારા ગૌ ભક્તો તમે જાઓ એટલે તમને આજના દિવસમાં સાહેબ જેડી આપડે છે ગાયો રોકવા જાય તો માર ખાવા પડે છે સાહેબ યે કહાં કા કાનૂન હો રહા હૈ હા એનું કારણ શું છે કે દેશદ્રોહી ગદ્દારો જ ગાદીએ જેને બેસી જતા પુણ્યશાળી દેશને આ ભેગા મળીને દિલ્હીમાં લૂંટી રહ્યા ભારત ભૂમિ સ્વર્ગ છે ગાદી ઉપર બેઠા પછી ભૂંડ બની આ દેશને દિલ્હીમાં બેઠા બેઠા ભૂંડ જેમ ભેડી ખાય છે જાગો ભારત વીર જાગો ધર્મ બધો ભેળાય છે હથિયાર ગીતા હાથમાં લઈ દેશનું રક્ષણ કરો હવે તો હથિયાર ગીતા હાથમાં લઈ દેશનું સાહેબ રક્ષણ કરો અને નિર્માલ્ય નાકના નાપાક નેતાઓને નિર્માલ્ય અને દેશદ્રોહી ગદ્દારો નેતાઓને 2014 ની સાલની અંદર સાહેબ દેશવટો આપીને વિદાય કરી નાખો એકતા તમારી થવી જોઈશે એકવાર ભૂલી જાઓ એકવાર બધું ભૂલી જાઓ ધ્યાન આપજો પહેલા તો આપણા 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 રજવાડા હતા 400-500 રજવાડા સરદાર વલ્લભભાઈ પટેલ રજવાડાને સાહેબ એમ કહેવાય તોડી નાખ્યા ચલો રજવાડા એકા કરી નાખ્યા હવે દશા શું થઈ જ્ઞાતિવાદમાં ગણતરી ચાલુ થઈ ગઈ કોંગા કોળી આટલા પટેલ આટલા આ આટલા આ ફરાણા એટલે હિન્દુઓમાંથી જ્ઞાતિવાદ ઉભો કર્યો જ્ઞાતિવાદમાં હામ હામે લડાવવાના ધંધા શરૂ કરી નાખ્યા અંગ્રેજો ગયા પણ અંગ્રેજીનું માનસ લાવી અને આજના સત્તાધીશો તમારા મારા ભાગલા પડવા બેઠા છે ગોતી ગોતીને મીણી મીણીને ગોટવાની તૈયારી કરવી પડશે એક થવું પડશે અને કેવા બનવું પડશે સાહેબ કેવા બનવું પડશે તકલીફ બીજી ક્યાં થઈ ગઈ સંપ્રદાયની તકલીફ છે આઝાદી મળી બધું છે એના પહેલા આપણા સંપ્રદાય હા જગતગુરુ શંકરાચાર્ય ચાર ગાદી સાથી દીધી જગતગુરુ શંકરાચાર્ય સંપ્રદાયના વાળા ચાલુ થઈ ગયા પહેલા તો 400-500 રજવાડા ભેગા થઈ ગયા અંદાલ વત્તભાઈ પટેલે ભેગા કર્યા પણ રામ વાળા સ્વામિનારાયણ ના બોલવા દે સ્વામિનારાયણ વાળી રામ ના બોલવા દે યોગેશ્વર વાળા પેલું ના કરવા દે પેલા વાળા પેલું ના કરવા દે જૈન વાળા કઈ બીજું કે પેલા વાળા ત્રીજું કે હિન્દુ સમાજ 2,280 સંપ્રદાય હિન્દુ સનાતન ધર્મના ભાગલા કરી નાખવામાં આવ્યા હું તો ત્યાં સુધી ગયો હમણાં પિરાણા ગયો હતો પણ પિરાણાની અંદર મેં વાત કરી હતી કે આપણે આટલા બધા જગતગુરુઓ બેઠા છો અહીં આમ તો 4 જગતગુરુ ત્યાં થોડા વધારે જગતગુરુ હતા ત્યાં થોડા વધારે ડિગ્રી વાળા જગતગુરુ હતા આપણે આ દેશમાં આટલા બધા જગતગુરુ કારણ કે હું મેં ગુજરાતી પ્રવચન ચાલુ કરી બોલવાનું બોલો ગુજરાતી મને હર્ષ દેવાચાર્ય કીધું મને કાલિદાસજી મહારાજ હિન્દી મેં બોલી અને બોલે ક્યુ મને કે હિન્દી હમારી માં હૈ ઓર ગુજરાતી હમારી મોસી હૈ ઇસલિયે આપ હિન્દી મેં બોલ
नगला ठीक है। आपके श्री चरणों में कालिदास जी महाराज का प्रणाम नमस्कार। मैं आपकी आज्ञा से, आप अध्यक्ष हो, आपकी आज्ञा से मैं हिंदी में बोलना शुरू करता हूँ। लेकिन आपके श्री चरणों में मेरा कालिदास जी महाराज का प्रणाम है। और एक सवाल ये है, आपने अभी अभी कहा गुजराती हमारी मौसी है और हिंदी हमारी माँ है, के चरणों में प्रार्थना नमस्कार है कि अंग्रेजी हमारी क्या लगती है। गुजराती हमारी सासू नहीं बाप सोतन के लाए, सासू नहीं पुतन के लाए, जहाँ सुधी आ देश में अंग्रेजी थे जहाँ सुधी। अरे भला माना अपने आरएसएस वाला, स्वदेशी अपनाओ विदेशी हटाओ, स्वदेशी अपनाओ विदेशी हटाओ, ई स्वदेशी अपनाओ विदेशी हटाओ ना नाना केवा वाला जे होय, एना छोकरा अंग्रेजी मीडियम ना जो भणता होय तो साहेब कोने जेवा कई केऊ, कोने केऊ साहेब। અંગ્રેજોના કાનૂન ચાલુ થઈ ગયા, અંગ્રેજી ચાલુ થઈ ગઈ, આ દશા દેશની જયારે થઈ રહી છે ત્યારે આપ સર્વેને નિવેદન છે, છેલ્લી વાત, એવા અનેક નમ્યા અકબર ને ઓરડે, દરબાર કેવો હતો સાહેબ, તેની આમ ક્ષત્રિયો બેઠા હોય, સિત્તેર ખાન બોતેર ઉમરાઓ બેઠા હોય, એ સભાની અંદર ક્ષત્રિય બેઠા હોય, ક્ષત્રિય બેઠા હોય, ખોળાની અંદર તલવાર હોય પણ તલવારની મૂઠ ઉપર ક્ષત્રિયો હાથ નહોતા મૂકી શકતા સાહેબ, ઈ સમાનો હતો અકબરનો, ઈ સમયે અનેક નમ્યા અકબરોને ઓરડે પણ એકના નમ્યો મારો મહારાણા પ્રતાપ, એમ મારું આપને કહેવું છે। ગૌ ગંગા ગાયત્રી ને ગીતાના માટે કોઈના સાથે કોઈ ખોટા સમાધાન ક્યારેય કરતા નહીં, કોઈના સગંજાની અંદર ખોટા સાહેબ તમે આવતા નહીં, તમારા અંદરનો મહેલો આત્મા કબૂલ કરે। અને મારું તો ત્યાં સુધી કહેવું છે કે હવે પછી 14મી આવે ને ચૂંટણી, એટલે જે જીતી જાય એટલે એમને બધાને કહેવાનું કે આવતી 14મી જાન્યુઆરી આવે એટલે આ એરિયાનો ધારાસભ્ય હોય એને કહેવાનું આપણે પતંગ ઉડાડવા નથી, આ એરિયાનો ધારાસભ્ય હોય એને કહેવાનું આપણે આવું નથી કરવું, તો શું કરવાનું, આ એરિયાનો ધારાસભ્ય હોય એને કહેવાનું કે 10 ગામ વતી એક ગામની અંદર 190 ગામડા હોય, આ તાલુકાના જે ધારાસભ્યના એરિયાના 190 ગામડા હોય એમાં 19 જગ્યા નક્કી કરો, 10 ગામની ગાયો અહીં ઘાસ ખાશે, 14મી ઉતરાણે આ 10 ગામની ગાયો અહીંયા ઘાસ ખાય, આ 10 ગામની ગાયો અહીંયા ભેગી થાય, આવી રીતે ગૌસેવાનો પ્રચાર કરવામાં આવે તો મારું એમ માનવું છે કે શીર્ષાજ વધી જાય। અને છેલ્લે છેલ્લે 11 વર્ષ 52 દિવસ કૃષ્ણ ભગવાને ગોકુળમાં કાઢ્યા, અને ગોકુળમાં કાઢીને ક્યાં ગયા, કૃષ્ણ અવતારમાં માસી પુતનાથી શરૂઆત કરી। હવે આપણે અહીંયા આગળ આપણા મુખ્યમંત્રીને કે એમને બધાને કહીએ કે સોનિયાથી શરૂઆત કરો ત્યાં જઈને, એટલે આપણું તમારું માનું કઈ કામ થાય અને કઈક આપણે કરી જાણીએ સાહેબ। પેલા 11 વર્ષને 52 દાણા કાઢ્યા, ઈ 11 વર્ષને 52 દાણાના બદલે તમારે 4000 દાણા અહીં પૂરા થયા, હવે તમે ત્યાં જાઓ। અને બીજી એક વાત, એક ચંદાર ચોકડી છે, માયા મમતા પેલો મુલ્લા મુલાયમ અને મનમોહન, આ ચંદાર ચોકડીને કાઢવી હોય તો અહીંથી ઓલા મોદીને ત્યાં મોકલો ભેગા થઈને, આ તો ખાલી મારું પ્રપોઝલ છે, પણ સાથે સાથે સાહેબને પણ કહું કે સાહેબ એને જતા પહેલા સદભાવના મિશન જ્યારે થયું ત્યારે રૂબરૂ બેસી મારા લેટર પેડ ઉપર લખીને આપ્યું હતું કે જે દિવસે ગુજરાતની ધરતી ઉપર સાહેબ તમારી સત્તાની અંદર ગુજરાતની ધરતી ઉપર ગાયના લોહીનું ટીપું પડતું જે દિવસે બંધ થશે એ દિવસે ગુજરાતની નહીં, આ દેશની નહીં, પૂરા વિશ્વની નહીં, પણ પૂરા બ્રહ્માંડની કોઈ તાકાત તમને ભારતનો પીએમ બનાવતા રોકી શકશે નહીં, પણ ગુજરાતની ધરતી ઉપર ગાયનું લોહીનું ટીપું પડતું બંધ થાય તો આ કરવા માટે સાહેબ તમે આગળ આવી જાઓ। અને આટલી સત્યતા, મારા બોલવામાં કદાચ કોઈને સુખ લાગ્યું હોય, કોઈને દુઃખ લાગ્યું હોય, કોઈને કદાચ સારું લાગ્યું હોય, ખોટ લાગ્યું હોય તો મને માફ, ઓમ નમઃ શિવાય, કારણ કે મારી એક વેદના છે, ગાય માતા માટે બોલું છું અને અંત સમયે છેલ્લે મારા મુખમાં ગાય શબ્દ રહે એવા આશીર્વાદ શાસ્ત્રીજી પાસે હું માગું છું। મારું એક પરમ સૌભાગ્ય છે
એમને જ્યારે હું મળું છું ત્યારે મને એક સિદ્ધના દર્શન થાય છે. શાસ્ત્રીજીને હું જ્યારે મળું છું ત્યારે મને એક ભારતના ઋષિની ચિંતના થાય. હું વશિષ્ઠ ગોત્રનો બ્રાહ્મણ છું, જ્યારે મારા રઘુનાથ શાસ્ત્રીને મળું ને ત્યારે મને ફરમ વારંવાર લાગે કે મને મારા વશિષ્ઠ મને મળ્યા છે. આ મારી એક ભાવના એના તરફની છે. અને છેલ્લે મારા વાણીને વિરામ આપતા પહેલા શાસ્ત્રીજી આપના ચરણોમાં અહીં સર્વે અધિકારીઓના અંદર પિતરમાં રહેલી ગૌ ભાવનાઓને મારી પ્રાર્થના છે કે રક્તબીજ, ચંડમૂળ, મહિષાસુર, ત્રિપુરાસુર, તારકાસુર બધા દૈત્યો જયારે થયા ત્યારે શિવ અને શક્તિની બધી આરાધના કરી. કારણ કે દેવતાઓનું ચાલ્યું નતું, દેવતાઓ પણ કઈ કરી શક્યા. અત્યારે એવી સ્થિતિ આપણે થઈ છે, આપણે ગરીબડા થઈ ગયા છે. એવું કઈ આપણાથી ડાયરેક્ટ સીધે સીધું થાય એવું છે નહીં. એવા એવા ખદબદિયા ગોઠવણા છે. દ્વારિકા જવાની મેં એમથી પ્રતિજ્ઞા લીધી છે કે આ સંસદ ની અંદર જીવ ગાટમ બમ ફોડે, હંગાત પાપિયા હોય ને પોતે પોતે 50-500 હંગાત મરે તો 11 વાર દ્વારિકા હાલીને જવું અને પછી ત્યાં જઈને કથા કરું, એ સિવાય કથા નહીં કરવાની. ઓમ નમઃ શિવાય. એટલે બીજી વાત કે એના માટે એક આયોજન કર્યું છે શાસ્ત્રીજી, અને આપની સલાહ આપના માર્ગદર્શન ચાલુ સાલે મહાશિવરાત્રી ઉપર અમારા ઢેકાવાળા ગામે ગૌ રક્ષા માટે એક પૂજા કરવાનું નક્કી કર્યું છે. પૂજા એવી છે કે સરસવ, સરસવ તો બધા ઓળખો ને તમે, પીડા રાય ના દાણા જેવા, આ રાય ના ભાઈ, રાય ના ભાઈ સરસવ. શાસ્ત્રીજી 200-250 મણ સરસવ દેકાવાળા આશ્રમે જેનો એક એક દાણો ઓમ નમઃ શિવાય થી મંત્ર જાપ કરેલો એ ભેગા થઈ જશે. અત્યારે 110 મણ જેટલા તો આવી ગયા ઓલરેડી મંત્ર જાપ કરેલા, મંત્ર જાપ કરેલા કચ્છ, કાઠિયાવાડ, સૌરાષ્ટ્ર, પંચમહાલ જિલ્લો, ગુજરાત, નાસિક, બોમ્બે, જ્યાં જ્યાં મારી કથાઓ થઈ છે એ તમામ જગ્યા ઉપર જઉં છું પધરામણી કરવા, સરસવ આપીને આવું છું. પૈસા નહીં જોતા, પણ તમે આ મંત્ર જાપ કરીને મને મોકલાવો એ 200-250 મણ સરસવ આવતી પૂનમ સુધીમાં આવી જશે. અને એ સરસવનું પછી તેલ કાઢવાનું છે શાસ્ત્રીજી, તેલ એનું. અને એ તેલ કાઢી 21 લાખ પાર્થિવ શિવલિંગ બનશે. અને એ પાર્થિવ શિવલિંગ ઉપર એ સરસવના તેલનો મારો અભિષેક ગૌ રક્ષા માટે કરવો છે. અને એની અંદર શરૂઆતમાં 3 તારીખથી આપણા ગૌ ભક્તના સપુત્ર અને એક ગાયનું મહાશિવરાત્રી પેલા 3 તારીખથી ઢેકાવાળા ગામે એક કથાનું આયોજન આજે સવારે નક્કી થયું છે. પાયો આ થયો છે, એ શાસ્ત્રીજી મને લેવા માટે આવ્યા, ઢેકાવાળા આવ્યા, મારો યજ્ઞ સવારમાં ચાલે રોજે રોજનો યજ્ઞ ચાલે. તો જીવન સફળ, એનું નામ ગોરજ સમય ગોથળિક ટાઈમ. તો ગાયોના પગની રાહ ભગવાન પરમાત્મા જેના માટે અવતાર અમારે કૃષ્ણએ લીધો, પણ એ કૃષ્ણ ભગવાન જ્યારે ગાયો ચરાઈને આવે ત્યારે એમના પગલા પડ્યા હોય અને ગાયોના પગલા પડ્યા હોય સાથે. અને એવો એક દિવસ હતો સંધ્યા કાળે કૃષ્ણ અંદર પ્રવેશ કર્યો, એમને ગામને ગુંદરે ગાયોના પગ જોયા અને ભગવાનના ચરણ જોયા અને અકરુજીને આવું જોઈ લીધું. આંખમાંથી દર્દર આંસુની ધારાઓ છૂટી. મારો લાલો ભગવાન ત્રિલોકીનાથ અને ગાયોના ચરણની રજ કપડાં કાઢીને આળુટી નાખ્યા અને અનેક જન્મોના પાપો એમના નષ્ટ થઈ ગયા. એ જગ્યા વૃંદાવનમાં છે ને એનું નામ છે રમણ રેતી, એક તીર્થ છે, હજી પણ એ બહુ ઊંચું સ્થાન મનાય છે. એ રમણ રેતી, એ રેતીમાં એમ અહીં કને ગૌશાળામાં એમ સંતોના ચરણ પડ્યા, વિદ્વાનોના ચરણ પડ્યા, મહાપુરુષોના ચરણ પડ્યા અને અમારા ગુજરાત રાહુ ભાગ્ય એવા પુણ્યશાળી અને ગૌ ભક્તો અધિકાર તો ઠીક છે, પણ એમની ભાવનાઓ એમના કાર્ય એ અહોભાગ્ય છે. અહીં કને ભક્તોના સાથે બધાના ચરણ પડ્યા, એ તીર્થ હતું, તીર્થમાં પણ તીર્થ ઊંચામાં ઊંચું આજે બન્યું, અહોભાગ્ય છે. હવે આ ગાયો ગૌશાળા ચાલે અહીં કને તમામને વિનંતી કે બધા બધાએ કહ્યું, તમને મહાપુરુષો પણ કહ્યું, આપણે એક જ જ્ઞાન રાખજો કે છેવટે ગાય નહીં તો ગાયની વાછડી જીવે અને મરે ત્યાં સુધી ઘરમાં રાખો, સાચવો, લક્ષ્મી કદાચી ખુરશે નહીં, અર્ષ સિદ્ધિ નવનિધિ જેના ચરણોમાં છે. તો આપણે ખૂબ કમાઈએ, અઢળક સંપત્તિ રહેશે, પણ કઈ 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 કરીને ગાય રાખો, ગાય ન રાખે તો વાછડી જીવે ને મરે ત્યાં સુધી રાખો. તો 3-33 કરોડ દેવતાઓ
પ્રસન્ન થશે, ઘરમાં રોગ નહીં આવે, શોક નહીં આવે. અત્યારે ઘણી જગ્યાએ જોઉં છું કે ગાયોને ઇન્જેક્શન આપે, ભેંસોને ઇન્જેક્શન આપે, વધુ દૂધ લાવે, અને એ દૂધ પેલી ધારાઓ છે ઝેર વાળી એ પોતે પીએ. અને એક ગામમાં તમે જોયું, એક જ ગામમાં ખેડૂતો 11 જણને કેન્સર, 11 જણ. કયું કારણ? કસાઈ કરતા પણ ભૂંડો કામ, ઇન્જેક્શન આપીને પશુને ચૂસી ચૂસી અને એ દૂધ પોતે પીએ અને બીજાને પાવે. તો દરેકે એક ભાવથી પ્રેમથી ગાયનું રક્ષણ કરે. અને આ ગૌશાળામાંથી અમે આજુબાજુ કોઈ ગામમાં હજી સુધી અજાજક છે રૂપિયો માંગ્યો નથી, માંગતા નથી, માંગવાનાય નથી. અમે કોઈ દિવસ કોઈના પાસે માંગ્યો નથી, પણ મને માંગ્યો દોડતું આવે તો હું શું કરું? રોજ બે ટ્રક ટ્રેક્ટર ઘાસ જોઈએ, રોજ 20,000-25,000 ગાયો માટે જોઈએ. 350-400 ગાયો છે પણ જોઈએ. હું માંગવા જતો નથી અને બાધા લીધેલી છે, કોઈ દિવસ ક્યાંય માંગવો નહીં. પણ વગર માંગે જે આવ્યો એ પુણ્યશાળીઓ દર વખતે કંઈક ને કંઈક જ્યાં કંકોત્રી પોકી ગઈ ભૂલમાં પણ એ લોકોએ શરૂઆત કરી. 1,11,111 ભણસાળી એન્જિનિયરિંગ બાબુ આબુ રોડ, 5,00,000 જીવ દયા પ્રેમી મુંબઈ. 1,00,000 રૂપિયા રાજુભાઈ મિત્ર મંડળ. 1,00,000 રૂપિયા અંકિત શાહ બોમ્બે છે. 1,00,000 રૂપિયા. અને અમારા આજે મુખ્ય મહેમાન આવવાના હતા, નથી આવી શક્યા કારણ કે એમના ભાઈને જ ઓપરેશન કર્યું અને સિરિયસ છે એટલે બોમ્બે થી એ આવી શક્યા નથી, જેનું નામ છે મોન્ટેક્સ ફેન રમણલાલ. અને એમના ફોન હમણાં આવ્યો કે ક્ષમા કરજો, ગાયો માટે કરીને 9,00,000 રૂપિયા આપું છું. આ મારું નથી, મારું થોડું પુણ્ય વધે તો આવા અનેક ભક્તો જે છે નમાગ્યો દોડતું આવે. ભાવના જરૂરી છે, ભાવના ઊંચી હોય તો બધું થાય. આપણો સમય વ્યતીત થયો છે, હવે અહીંથી વાતને ગાતે આપણે ધામધૂમથી જઈએ છીએ. આ બોલાવું બાકી છે તો થોડી વારમાં સાહેબના મંતવ્ય પછી ગૌશાળાની અંદર એક ફરીશું, ચક્કર મારીશું, ગાયોના દર્શન કરીને અહીં તમામ આવેલા મહેમાનોને વિનંતી કે અહીં પ્રસાદ લેવાનો છે. પ્રસાદ જો ગૌશાળામાં લઈએ તો અનેક પાપો નષ્ટ થઈ જાય, તો સંકોચ વગર બધા પ્રસાદ લે એવી વિનંતી. સૌ પ્રથમ મારા ગુરુજી બંધવાડ ખાતે મધુસૂદન દાસજી મહારાજ નો હું શિષ્ય છું, એમના કારણે આ પશુપાલન વ્યવસાયમાં આવ્યો છું. અખંડ મંડળાકારમ વ્યાપ્ત એન ચરાચરમ તત્પદમ દર્શિતમ એન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. કારકિર્દીમાં પહેલી જ વાર ઉત્તર ગુજરાત અને અહીં આવવાનો મોકો મળ્યો છે એટલે એમના વંદન સાથે. બીજી વાત, સિદ્ધપુર મારી શિક્ષાની ભૂમિ રહી છે. દેવશંકર બાપા સાથે ત્યાં સિદ્ધપુરમાં 7-1 વર્ષ મેં અભ્યાસ કર્યો અને બાપજી હમણાં જ વાત કરી એટલે એ પણ ગુરુવરના નમસ્કાર કરું છું. સ્ટેજ ઉપર બિરાજમાન સર્વે સંતોને મારા તન મન ધનથી નમસ્કાર. અને સૌ ગૌભક્ત પ્રેમીઓ પશુપાલકો અને મારા સાથી સ્નેહીજનો, એકચ્યુઅલી હું પ્રવચન આપવા નથી આવ્યો, પ્રવચન આપતા આવડતું નથી. અનાયાસે આ ધંધામાં આવી ગયો હતો. મારા પપ્પા ગુરુજીના શિષ્ય હતા અને એમણે બાપજીના ગાયો ઉપર બહુ પ્રેમ, પણ મને પ્રેમ 2003માં સમજાયો. પશુ ડોક્ટર 91માં થયો. મેકોલની વાત થઈ, મેકોલે આપણી સંસ્કૃતિનું સત્યાનાશ વાળી વાત. આપણી સંસ્કૃતિમાં બાપજી એવું કહેતા, સાથે મળીને ચાલવું એ સંસ્કૃતિ, એકલા ચાલવું એ પ્રકૃતિ, અને બીજાના પગે ચાલવું એ વિકૃતિ. જાજો અભ્યાસ નથી મારો, અનુભવ ઘણો બધો છે. ગુજરાતના લગભગ તમામ જિલ્લાઓનું પાણી મેં પીધેલું. પપ્પાએ 12 વર્ષમાં 11 સ્કૂલો બદલાઈ એટલે એ નોકરી મેં કરી લીધી. તો બે વાર્તાઓ પણ બહુ બિલકુલ મારા લોહીના બુંદ બુંદમાં વસી ગઈ છે. મારા ઘરે પ્રત્યક્ષ કૃષ્ણ ભગવાન જે
ઝેરની વાત પ્રભુએ કરી. કડિયાદરા ગામમાં હું પોતે ગાયોને ઝેર આપતો અને ઝેર ઇન્જેક્શન ના રૂપે આપતો. એ દૂધનું ગ્રહણ કરવાથી મારા ઘરે જન્માષ્ટમીના દિવસે જ મારો દીકરો વેદાંત કમનસીબ એક મહિનો વહેલો જન્મી ગયો અને ત્યારથી હું જાગ્યો. ઘરવાળીને પેલું ભેંસનું દૂધ પીવાની ટેવ આપણે દરેક સંસ્કૃતિમાં, હિન્દુ ધર્મની કોઈ પણ સંસ્કૃતિમાં ગાય નો ઉલ્લેખ છે, ભેંસનો ઉલ્લેખ કોઈ જગ્યાએ નથી. એક જ જગ્યાએ છે, યમરાજાના પાડા ઉપર. અને તોય આપણે હજુ બધા જાગતા નથી. તો એક વાલ્મીકીની વાર્તા મને બિલકુલ હૃદય સોસરવી ઉતરી ગયેલી છે કે વાલીઓ લૂંટારો નારદ મુનિ એમને મળ્યા ને એવું કીધું, ભાઈ તું આ પાપ કરે છે, એમાં પાપમાં ભાગીદાર તારા ઘરવાળા ખરા? તો કે નહીં, તમારી ફરજ છે. પાપ કરે એ વાલિયાના એકાઉન્ટમાં જાય અને જલસા ઘરવાળા કરે. એટલે આપણે જ્યારથી સમજણા થયા ત્યારથી એક નક્કી કરી લીધું કે ભાઈ જેટલું સાદું જીવનનો ઉચ્ચ વિચાર જેટલું થાય એટલું કરવું. ઘણી બહુ વાત નીકળી, એમાં બે ઘઉં ઉમેરું, ગાય ગાંધી અને ગામડું. સાચું ભારત એ ગાય ગાંધી અને ગામડું છે તો જ ભારત છે, બાકી ભારત છે જ નહીં. બીજી બાપજી હમણાં વાત કીધી તો મને આ ગાયોનો પ્રેમ ભાવનગરમાં મહાજન પાંજરાપુરમાંથી થયો. આવું ગૌ સેવાનું ફંક્શન હતું, હું તે અધિકારી તરીકે નહોતો ગયો, પ્રેક્ષક તરીકે ખૂણામાં બેસી રહ્યો. પશુ ડોક્ટર થયો 10 વર્ષના અનુભવે હું ગાયને નહોતો સમજી શક્યો. બાપાએ કીધું અને ગુરુજીએ કેવડાવ્યું એટલે માનતો હતો પણ અમલ કરતો કરતો. ત્યાં મિશ્રાજી મળી ગયા અને મને લાગ્યું સ્ટેજ ઉપરથી જે બધા વાતો કરતા હતા બધા ગાયની વાતો કરતા હતા, પોતે ભેંસનું દૂધ પીતા હતા. એટલે એની અસર આવે નહીં એવું હું પોતે માનું છું. જ્ઞાનેશ્વરની એક વાર્તા બીજી મને કંઠસ્થ છે. એક માં એના છોકરાને ત્યાં જ્ઞાનેશ્વર જોડે